સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઈ, જેમાં મતદારોને વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહીનું નિર્માણ થાય તે માટે શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં મતદારોને વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહીનું નિર્માણ થાય તે માટે શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેમાં મતદારો વધુમાં વધુ મતદાન કરી મજબૂત લોકશાહીનું નિર્માણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તાલુકા પંચાયતથી પોસ્ટરો વિવિધ બેનરો સાથે બાઇક રેલી નીકળી હતી, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદભાઈ ચૌધરી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કારુસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મોટી સંખ્યામાં બાઇક સાથે જોડાયા હતા અને વિવિધ બેનરો પોસ્ટરો સાથે બાઇક રેલી નીકળી હતી, જેમાં પ્રાંતિજ બજાર ચોકથી પાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવીને અમીનપુર, પોગલુ, પલ્લાચર, વદરાડ સહિતના વિવિધ ગામોમાં મતદાર જાગૃતિ અભિયાન રેલી નીકળી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે એ મતદાન જાગૃતિના ભાગરૂપે એક લોકજાગૃતિ ઊભી કરવા માટે આજે પ્રાંતિજ તાલુકાના શિક્ષકો દ્વારા એક બાઇક રેલીનું આયોજન કર્યું છે અને એને પ્રસ્થાન કરાવ્યું છે, જે અહીંયા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને સોસાયટી વાઇઝ, મહોલ્લા વાઇઝ એ મતદાન જાગૃતિ માટેનો એક સંદેશો આપશે. અને આ સ્થાનિક સ્વરાજની, નગરપાલિકાની અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરે એ આશયથી આ રેલીનું આયોજન કરેલું છે.